हरिभाई द्वारा हाल मतदान करवामां आव्युं हतुं तेवो मतदान बूथ पर पहोंच्या हता पोताना मत अधिकारनो उपयोग करवा माटे। तो जे प्रमाणे आप दृश्यमां जोई शको छो के तेवोए पण पोताना मत अधिकारनो उपयोग करता मत कुटीरमां पहोंच्या हता। केन्द्रीय मंत्री खास हरिभाई चौधरी के जेवोए પોતાનો મત હાલ આપ્યો છે। જે પ્રમાણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તે અનુસાર જે તમામ દિગ્ગજ નેતાઓ છે તેઓ પણ વારંફરતી પોતાના મત અધિકારનો ઉપયોગ કરી ચૂક્યા છે। તો હાલ હરિભાઈ ચૌધરી દ્વારા પોતાનો મત આપવામાં આવ્યો છે। જ્યારે વાત કરીશું આપણે કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી જેને પોતાના વતન જગણા ખાતે આજે પોતે મતદાન કર્યું છે, હરિભાઈ શું કહેશો? આજે કેવું લાગી રહ્યું છે, મતદાન થઈ રહ્યું છે? ગુજરાતની પ્રજા ખૂબ સમજદાર પ્રજા છે। લોકશાહીનું આ મહાપર્વ છે। હું પણ ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભારે મતદાન કરવું જોઈએ। ગુજરાતની સમજદાર પ્રજા સુખ શાંતિ અને સલામતી અને વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીની પસંદગી કરશે। નરેન્દ્રભાઈ મોદી જેઓ ઉત્તર ગુજરાતના વતની છે અને પોતાના પ્રધાનમંત્રી જ્યારે હોય ત્યારે લોકોને સ્વાભાવિક લાગે કે આપણા વડાપ્રધાનના હાથ મજબૂત કરવા માટે 150 પ્લસ સીટ આપી અને ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે। સવારથી જ લાગી રહ્યું છે લોબી, કતારો લાગી છે, શું કહેશો? લોકોમાં કેવો ઉત્સાહ છે? જે પ્રકારે છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતમાં આંદોલન થયા એના કારણે પ્રજા આંદોલનકારીઓને સમજી ગઈ કે આંદોલન કોઈ સમાજ માટે નથી, વ્યક્તિગત સ્વાર્થ માટે પોતાના પેટ ભરવા માટે આંદોલન કરતા હતા એવા બધા ત્રણે ત્રણ નેતાઓ ખુલ્લા પડી ગયા અને કોંગ્રેસને સાથ આપ્યો। એટલે એનો મતલબ કે એમને સમાજની અનામત આપવાની કોઈ વાત નહોતી, પણ પોતાના ટિકિટ માટે આ બધું કરતા હતા એ લોકોને ખબર પડી ગઈ। એટલે લોકોને ખબર પડી કે હવે આપણે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા જોઈએ અને ભારતીય જનતા પાર્ટી જીતશે। પહેલા તબક્કાનું જે મતદાન થયું તેમાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષો કહેતા હતા કે અમારી તરફે મતદાન થયું છે, આ વખતે જો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત અને સાઉથ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે। પહેલે 89 સીટનું મતદાન થયું, અમારા સર્વે પ્રમાણે અમને 71 સીટ મળવાની છે। એટલે કોંગ્રેસ ભલે તો કોંગ્રેસ 18મી તારીખે એને ખબર પડશે કે શું થશે, પણ આ ચૂંટણીથી એક ફાયદો થયો છે ભાઈ, આ ચૂંટણીથી એક ફાયદો એ થયો છે કે જે પૂર્વ વડાપ્રધાન 10 વર્ષે બોલ્યા પહેલો ફાયદો એ થયો, અને બીજું 70 વર્ષે કોંગ્રેસ મંદિરમાં જવા મળી। અને હું તો કહું છું દરરોજ મંદિરમાં 2 ટાઈમ જાય, આ વખતે પહેલી વખત એવું બન્યું છે આ ચૂંટણીમાં કે કોંગ્રેસ મસ્જિદમાં નથી ગઈ અને ભવિષ્યમાં પણ ન જાય એવી હું આશા રાખું। તો આપનું માનવું છે કે 150 પ્લસ નક્કી થશે? હા, અમે અમારા 1,11,00,000 પ્રાથમિક સભ્યો છે અમારી જોડે, 60,00,000 ફોટો આઈડીવાળા અમારા સક્રિય સભ્યો છે, એટલે 1 ઘરમાં 3 વોટ ગણીએ તો 1,80,00,000 વોટ અમને મળવાના છે। એટલે 1,80,00,000 જીતવા માટે, ગુજરાતની ચૂંટણી જીતવા માટે 1,40,00,000 વોટ જોઈએ, અમારી પાસે 1,80,00,000 વોટ છે, એટલે અમારે 150 સીટ ચોક્કસ આવશે। તો આ હતા કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમનું કહેવું છે કે 150 પ્લસ ભાજપ નક્કી જ મેળવશે। મોગજી ચૌધરી, VTV બના